ડૉક્ટર એટલે સાક્ષાત ઈશ્વર સ્વરૂપ ગણાય એવા LIC ની પેનલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ પોતાની જ જાતને મૃત જાહેર કરીને જીવન વીમા પોલિસીના નાણાં મેળવ્યાનો મામલો સામે આવ્યો છે. આ ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી અને એક શરમજનક કૃત્ય પણ ગણી શકાય. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરતની કોર્ટે ડૉક્ટર અને તેમના પત્નીને 7 વર્ષની સજા ફટકારી હતી. આ બેશરમ અને નપાવટ ડૉક્ટરને દંપતી આખરે કેવી રીતે પોતાના જ મૃત્યુનો ડોળ રચીને ઠગાઈ કરવામાં સફળ થયું? આ દંપતી બહુ જ ખરાબ અને ખતરનાક રીતે, ખરેખર તો તેમને શરમ આવી જોઈએ. સમાજમાં દેખીતી રીતે જ ડૉક્ટરનો વ્યવસાય ધરાવનાર વ્યક્તિ ખૂબ જ માન અકરામ પામતું હોય છે. તેને લોકો ઇજ્જત પ્રતિષ્ઠા નામના લોકોના વિશ્વાસ મેળવતો હોય છે. લોકો તેને ખૂબ જ ઊંચી નજરે પોતાની નજરમાં બિરાજમાન કરાવતા હોય છે. જ્યારે હાલના કેસમાં આરોપી ડૉક્ટર ઉપરાંત LIC જેવી સંસ્થાના પેનલ ડૉક્ટર તરીકે કાર્ય કરતી વ્યક્તિએ LIC જેવી સંસ્થાના ક્લેમ પાસ કરતી વખતે પેનલ ડૉક્ટરની ભૂમિકા મહત્ત્વની ગણાય એવી ફરજ ઉપર આ વ્યક્તિ હતી. તેઓની કામગીરી પર સમાજને વિશ્વાસ હોય છે, તેની ઉપર ખૂબ જ લોકોને શ્રદ્ધા હોય છે. તેના કામમાં લોકોને એક પોતાનાથી વિશેષ વિશ્વાસ કરતા હોય છે, જેથી આરોપી જવાબદારીભર્યું પદ ધરાવતા હોવા છતાં એ પદની સહેજ પણ એણે શરમ સંકોચ રાખ્યા કે અનુભવ્યા વગર ખૂબ જ શરમજનક કામ કર્યું. આરોપી નંબર 2 સાથે મળી જઈને કેસમાં ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેમણે આ અવલોકન એક એવા આરોપીને 7 વર્ષની સજા કરતી વખતે કર્યું જે ડૉક્ટર છે અને પોતાને મૃત ઘોષિત કરી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC પાસેથી 2 લાખનો વીમો પણ મંજૂર કરાવી લીધો હતો. આમ આટલા પ્રતિષ્ઠિત પદ ઉપર રહીને પણ આવા કામ કરતા તેને સહેજ પણ સંકોચ થયો નહોતો. આ ગુનાહિત કાવતરું અને ઠગાઈ કરનાર આરોપીઓ ડૉક્ટર અને તેના પત્નીને કોર્ટે 7 વર્ષની સજા કરી હતી, તેને સજા ફટકારી હતી. આ કેસ જેટલું વિચિત્ર લાગે છે તેટલી જ અલગ તેની પાછળની સ્ટોરી એટલે કે કહાની પણ છે. આ કેસમાં દોષીએ પોતાના જ મૃત્યુનો ડોળ રચ્યો હતો અને વીમા કંપની પાસેથી મૃત્યુનો દાવો મંજૂર પણ કરાવી લીધો હતો અને પોતે બારોબાર છટકી જશે એમ ધારીને બેઠો હતો. પણ ડૉક્ટર જેવી વ્યક્તિને પણ અક્કલ હતી નહીં એવું કામ કર્યું. આખરે દોષી આ કેવી રીતે પકડાયો અને કેવી રીતે સમગ્ર મામલો બહાર આવ્યો હતો? તમને પ્રશ્ન થતો હશે, શું છે સમગ્ર મામલો? સુરતમાં LIC ની બ્રાન્ચના એક અધિકારી જાન્યુઆરી 2003માં મૃતક ડૉક્ટરની 3 વીમા પોલિસી પૈકી 2 પોલિસીના ક્લેમ મંજૂર કરવા માટે તેમના પત્નીની રૂબરૂ મુલાકાત માટે ગયા હતા. પરંતુ એ સમયે કંઈક એવું બન્યું કે તે અધિકારી ચોંકી ઉઠ્યા હતા, કેમ કે જે મૃત ડૉક્ટરની જીવન વીમાની પોલિસીની મંજૂરીની પ્રક્રિયા કરવા માટે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે તેમણે જ્યારે ઘરે પહોંચ્યા તો જોયું તો તે જેની વીમા પોલિસીની પ્રક્રિયા તે કરવા ગયા હતા દાવો મંજૂર કરવા માટે, તે જ ડૉક્ટર તેમણે ત્યાં જીવિત મળી આવ્યા હતા. ઘટના સામે આવતા ખબર પડી હતી કે LIC ના પેનલ ડૉક્ટરે પોતાની જાતને જ મૃત બતાવીને તેના ખોટા દસ્તાવેજો ઊભા કરાવી અને LIC ને આશરે ₹2 લાખનો ચૂનો ચોપડી દીધો હતો. આમ ડૉક્ટર પોતાનો જ કેસ બતાવી અને તેનો ક્લેમ મંજૂર કરાવવામાં સફળ થયો હતો. આ સમગ્ર ઘટના બહાર આવતા જ LIC આલમમાં LIC ના અધિકારીઓમાં પણ ભારે ચર્ચા જાગી ઉઠી હતી અને તે લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. તેમને આશ્ચર્ય સાથે એક ધિકારની લાગણી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લાના
અંકલેશ્વર ખાતે રહેતા ડૉક્ટર તથા તેમના પત્ની સામે આઈપીસીની કલમ 406, 409, 418, 420, 465, 467, 467, 468, 469, 171, 120, 114, 120B, 114, 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
ડોક્ટર અને તેમના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી, જોકે પછીથી તેઓને જામીન મળ્યા હતા. આ કેસની કાર્યવાહી કોર્ટમાં આગળ વધતા બંને આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા 65 વર્ષીય ડૉક્ટર LIC પેનલ ડૉક્ટર તરીકે પોતાની ફરજ બજાવતો હતો. તેણે સુરતના LIC બ્રાન્ચથી 3 જીવન વીમા પોલિસી લીધી હતી. જરૂરી પ્રક્રિયા અને દસ્તાવેજો તેણે જમા કરાવ્યા બાદ તેને પોલિસી આપવામાં આવી હતી તે સમયે. આ દરમિયાન આ 3 પોલિસીમાં નોમિની તરીકે ડૉક્ટરે તેની પત્નીનું નામ નોંધાવેલ હતું. LIC કચેરીમાં આ 3 પોલિસીનો ક્લેમ પાસ કરાવવા માટે જરૂરી દસ્તાવેજો પણ તેણે જમા કરાવી દીધા હતા. સ્કૂટર પરથી સ્લીપ થઈ જતા મૃત્યુ પામ્યા હોવાનું કહીને તેની પત્નીએ આ દાવો રજૂ કર્યો હતો. આ ક્લેમ માટે તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી, પછી પંચનામું કરાવ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, હોસ્પિટલ દાખલ થયાનું પ્રમાણપત્ર, મરણનો દાખલો વગેરે જેવા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા, જે બધા જ નકલી તેણે બનાવડાવી લીધા હતા. આ ક્લેમ સાચો માનીને LIC એક પોલિસીના ક્લેમ પેટે ₹2 લાખ તો ચૂકવી દીધા હતા, જ્યારે 2 પોલિસીમાં જરૂરી દસ્તાવેજો ખૂટતા હોય LIC અધિકારી તે લેવા માટે અને ખરાઈ કરવા માટે તેમના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા. અને જ્યારે તે અધિકારી તેના નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા ત્યારે તેણે અંદર પ્રવેશતા ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જેની વીમા પોલિસીનો દાવો મંજૂર કર્યો હતો ત્યાં જ તે જ ડૉક્ટર તેમને તો જીવતો હાજર મળી આવ્યો હતો. મુલાકાત દરમિયાન અધિકારી સમક્ષ દોષિત ડૉક્ટરે પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. આ સમગ્ર ઘટનામાં તમામ ડોક્યુમેન્ટ ખોટા હોવાનું ખુલ્યું હતું. પછીથી આ સમગ્ર મામલે પોલીસ કેસ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટર સહિત તેના પત્ની સહ આરોપી દર્શાવવામાં આવ્યા હતા. આ કેસમાં 16 સાક્ષીઓને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા 56 જરૂરી જુબાની અને પુરાવાઓના આધારે બંને આરોપીઓને 7 વર્ષની સજા કરાઈ હતી. બીજી બાજુ સામેના બચાવ પક્ષના વકીલે આરોપી ઉંમરલાયક છે, તેનો પાછલો કોઈ ગુનાહિત ઇતિહાસ વગરનો છે અને મેડિકલ સારવાર હેઠળ હોઈ દયા રાખવી અને ઓછી સજા કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા આરોપીઓનું આ ખતરનાક કૃત્ય માફી કે દયાને પાત્ર નથી તેવું અવલોકન કરીને 7 વર્ષની સજા તો ફટકારી જ સાથે ₹15,000નો દંડ પણ કર્યો હતો. દંપતી હાલ જામીન આપવામાં આવ્યા છે. એક પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિ આવા નીચ કાર્ય કરે તે કેટલું ખેદજનક ગણાય, તમારું આ વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ડૉક્ટર દંપતીને શું સજા થવી જોઈએ? વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા. હા.